જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને, અમુક વાનગીઓ જ એવી હોય છે કે જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય. આજે હું તમારી સાથે એક એવી જ વાનગી શેર કરીશ, પાણીપુરી, જેમાં આપણે તીખું ફુદીનાનું પાણી એકદમ બેઝિક મસાલાનો ઉપયોગ કરી પણ ખૂબ જ ટેસ્ટી બનાવશું. સાથે મીઠું પાણી બનાવશું, એકદમ નવા મસાલા સાથે મીઠું પાણી બનાવશું અને એકદમ ચટપટું બનાવશું. અને સાથે પાણીપુરીની અંદર ભરવામાં આવતો મસાલો જે એકદમ ચટપટો મસાલો બનાવશું એકદમ નવી રીતે, તો વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જુઓ. હલો ફ્રેન્ડ્સ, હું આરતી, તમારું સ્વાગત કરું છું મારા કુક સ્ટુડિયોમાં. મારી રેસિપીઝ પસંદ આવતી હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો 250 ગ્રામ ફુદીનો લીધો છે, સારી રીતે પાણીથી ધોઈ કોરો કરી અને તેમાંથી આપણે માત્ર પાનનો જ ઉપયોગ કરવાનો છે, ડાળી નથી લેવાની. તો ફુદીનાના પાન જેટલા ફ્રેશ હશે એટલું જ પાણી ટેસ્ટી બનશે. તો ધ્યાન રાખવું કે ફુદીનો ફ્રેશ હોય તે જ ઉપયોગમાં લેવો. હવે બધા જ પાન આપણે મિક્સર જારમાં લઈ લઈએ. સાથે 100 ગ્રામ ધાણા ભાજી લીધા છે, ધાણા ભાજીને પણ સારી રીતે ધોઈ અને કોરા કરીને લીધા છે, તો તેને પણ ડાળીઓ સાથે જ લઈ લઈએ. સાથે 1 ચમચી આમલી છે, જેને ગરમ પાણીમાં 15 મિનિટ માટે પલાળીને રાખેલી છે, તે લઈ લઈએ. આમલી એડ કરવાથી પાણીનો સ્વાદ એકદમ ચટપટો આવશે, તો આમલી જરૂરથી એડ કરવી અને ઘરમાં જો આમલી ન હોય તો લીંબુના રસનો ઉપયોગ કરવો. સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈએ. સાથે 2 તીખા લીલા મરચાં લઈ લઈએ. મરચાં તીખાશ મુજબ તમારે વધારે કે ઓછા એડ કરી શકાય. 1 ચમચી સંચળ પાવડર એડ કરી દઈએ. સાથે 1/2 ચમચી મરી પાવડર એડ કરીએ અને 1 ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. સાથે ચટપટો સ્વાદ આવે તેના માટે 1 ચમચી ચાટ મસાલા પાવડર એડ કરીએ અને હવે તેમાં 1 ગ્લાસ પાણી એડ કરી અને સારી રીતે ક્રશ કરી લઈએ. તો એકદમ સરસ કલર આવ્યો છે અને ક્રશ પણ એકદમ સરસ થઈ ગયું છે. તો તમે આ પાણીને એમ જ ઉપયોગમાં ગાળ્યા વગર પણ લઈ શકો છો, પણ અહીંયા હું આ પાણીને ગાળીને જ ઉપયોગમાં લઈશ. તો આ રીતે આપણે 1 મોટા ગણાની મદદથી ગાળી લઈએ. તો એકદમ સરસ ચટપટું પાણી, કલર પણ એકદમ સરસ આવ્યો છે. તો બધું જ પાણી મેં સારી રીતે ગાળી લીધું છે. તો હવે પાણી એકદમ સરસ ઠંડુ થાય તેના માટે આપણે 10 થી 12 આઈસ ક્યુબ એડ કરી દઈએ અને તેમાં આપણે 2 ચમચી પાણીપુરીનો મસાલો એડ કરીશું, જેનાથી એકદમ ચટપટું આપણું પાણી બનશે. જો ફ્રેન્ડ્સ તમે આ રીતે ફુદીનાનું પાણી બનાવશો તો એકદમ સરસ બજાર જેવું ચટપટું બનશે. તો આ રીતે એકવાર જરૂરથી બનાવજો. હવે આપણે મીઠું પાણી બનાવી લઈએ. તો તેના માટે કૂકરમાં આપણે 1 કપ ખજૂર લઈ લઈએ, સાથે 1/2 કપ આમલી લઈ લઈએ. ખજૂરમાંથી મેં ઠળિયા કાઢી નાખેલા છે અને આમલીમાં પણ બી કાઢેલા છે. સાથે આપણે જેટલો ખજૂર લીધો છે તેટલો જ ગોળ લઈ લઈએ, એટલે કે 1 કપ ગોળ લઈ લઈએ અને તેમાં હવે આપણે 2 ગ્લાસ પાણી એડ કરીએ. તો 2 ગ્લાસ પાણી એડ કરી દીધું છે અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર 4 વિસલ કરી અને કુકર જાતે ઠંડુ થવા દઈએ. તો એકદમ સરસ આમલી અને ખજૂર સારી રીતે બફાઈ ગયા છે. તો એકદમ સારા જો ન બફાયા હોય તો ફરીથી 2 વિસલ કરી લેવી. તો હવે તેમાં આપણે 2 ગ્લાસ ઠંડુ પાણી એડ કરીએ અને સારી રીતે બ્લેન્ડર કરી લઈએ અને બ્લેન્ડર કરી અને આ પાણીને પણ આપણે એકદમ સારી રીતે ગાળી લઈએ. પછી તેમાં આપણે ચટપટા મસાલા કરીશું. તો હવે તેમાં ચટપટા મસાલા કરીએ, તો સ્વાદ પ્રમાણે નમક એડ કરીએ, સાથે 1 ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીએ, 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ અને સાથે 1 ચમચી સંચળ પાવડર એડ કરીએ.
तो फ्रेंड्स, तमे जो आ रीते मसालो करशो तो मीठू पाणी खूब ज टेस्टी बनशे अने बधुं ज एकदम सारी रीते हलावी अने मिक्स करी दईए। तो फ्रेंड्स, आपणुं एकदम नवी रीते मीठू पाणी तैयार छे। तमे जोई शको छो खूब ज सरस बन्युं छे। तो हवे आपणे चटपटो मसालो बनावीए। तेना माटे मैं अहींया 5-6 नंग बाफेला बटेटा लीधा छे। तेने आ रीते मिक्सरथी मेश करी लईए, अथवा तो तमे खमणीने अथवा तो नाना टुकड़ामां कट करीने पण उपयोगमां लई शको। साथे 1 कप देशी चणा लीधा हता, तेने मैं पाणीमां नमक नाखी अने बाफी लीधा छे। तो आ चणा आपणे साथे लई लईए। आमां तमे चणानी साथे मगनो पण उपयोग करी शको। तो हवे आपणे मसालो करीए। तो तेमां 1 चमची पाणीपुरीनो मसालो एड करीए, साथे 1 चमची चाट मसालो एड करीए, 1 चमची लाल मरचो पाउडर एड करीए, साथे 1 चमची धाणा जीरું પાવડર એડ કરીએ અને સાથે 1/4 કપ જેટલા બારીક સુધારેલા ધાણાભાજી એડ કરી દઈએ। તો ફ્રેન્ડ્સ, તમે પાણીપુરીના મસાલાનો આ રીતે મસાલો કરશો તો ખૂબ જ ટેસ્ટી બનશે। તો ચમચાની મદદથી અથવા તો હાથેથી આપણે આ મસાલાને એકદમ સારી રીતે મસળીને મિક્સ કરી દઈએ। તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ ચટપટો એવો આપણો મસાલો પણ તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, બંને પાણી અને મસાલો આપણો તૈયાર છે। તો તમે પણ એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બનશે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ચટપટું ફુદીનાનું તીખું પાણી અને સાથે મીઠું પાણી પણ તૈયાર છે। આઈ હોપ કે આજની મારી આ રેસિપી તમને ખૂબ પસંદ આવી હશે। તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। ફરી મળીએ નવી રેસિપી સાથે। ટેક કેર।